બળાત્કારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ માઇનોરિટી દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે કેન્ડલ માર્ચ આયોજવામાં આવી હતી. બાળકી પર બળાત્કાર થયો તેનો વિરોધ કરાયો હતો. આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. કોંગ્રેસ માઇનોરિટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બાબતે માઇનોરિટી કમિટીના અધ્યક્ષ યુનુસભાઈ જુણેજે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને વધુ વિગતો આપી હતી. અહેવાલ વિજય મકવાણ. નરેન્દ્રભાઈ કહેતા હતા કે મારી બેનો ટપાલ લખશે અને હું હાજર રહીશ. ટપાલ લખે ને હાજર રહેવા કરતા તો ભાણેજો ઉપર અત્યાચાર થાય છે તો અત્યારે નરેન્દ્રભાઈ ક્યાં ખૂણામાં જઈને બેઠા છે, ક્યાં વિદેશમાં જઈને બેઠા છે. અમારે એટલી જ અમારે ન્યાય જોતો છે કે બળાત્કાર ઉપર, બાળકી ઉપર બળાત્કાર થાય છે તો એને ફાંસીની સજા મળવી જોઈએ. અમારે એટલી ફાંસીની સજા એને મળવી જ જોઈએ. નરેન્દ્રભાઈને અમે એટલી જ વિનંતી કરવી છીએ કે અમારે બળાત્કારવાળા ઉપર ફાંસીની સજા જોઈએ. બહેનોને અમે હાજર રહીશું, ભાણેજો ઉપર અત્યાચાર થાય છે અને ભાઈ ક્યાં હંતાઈને બેઠો છે એનો જવાબ અમારે જોતો છે. વહીદાબેન ગાંજા. આજરોજ અમે કેન્ડલ માર્ચનું રાજકોટ શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ બીજા અમારા સર્વે સમાજના લોકોને સાથે લઈ અને કેન્ડલ માર્ચનો આયોજન કરેલો કે જે બળાત્કારીઓને સખતમાં સખત સજા થાય અને બળાત્કારીઓને ફાંસીની જે સજા થાય એની અમે ખાસ માંગણી કરીને એનો સખત અમે વિરોધ કરી અને કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે.